કચ્છના અબડાસા તાલુકાના નલિયા લોહાણા મહાજનના મુખ્ય સંયોજક હેઠળ કેસીઆરસી મંડળના સહયોગથી 73માં ચક્ષુ રોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું। આ પ્રસંગે આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું। લોહાણા મહાજનના પ્રમુખ સતીશ ઠક્કરે દાયકાઓથી આજે ચાલતી મોતિયા મુક્ત ઝુંબેશના પરિણામે જે હવે અબડાસામાં મોતિયાનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે, તેમજ જાણવા મળ્યું છે કે આ ઝુંબેશ આગળ વધારવા હવે ભોજાઈ સર્વોદય ટ્રસ્ટનો સહયોગ લેવામાં આવશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે જુદી જુદી સંસ્થાઓ ના સહયોગ થી આપણે 10,000 થી વધુ ઓપરેશનો મોતિયાના કરાવ્યા છે અને 1200 થી 1500 અલગ અલગ ઓપરેશનો, જેને આપણે કહીએ કે ત્રાસી આપે, ખોલો ખોલાની બીમારી હોય, અંગ્રેજીમાં શું કહેવાય તો ખબર નથી, તો એ બધે હરેશભાઈ અહીંયા બધે આનું એક ઝુંબેશ ચલાવે છે અને આપણે એનો આપણે મેક્સિમમ અવડાસાને આપણે લાભ અપાવી રહ્યા છીએ। મહાજન લલિયા સોના ચાંદી વેપારી એસોસિએશન અને નલિયાની અન્ય સંસ્થાઓ આ કેસીઆરસી જે મેડિકલ આંખ માટેની જે ઝુંબેશ ઉપાડી છે એ સંસ્થા સાથે આ વિવિધ સંસ્થાઓ એકત્ર થઈ અને દર મહિનાની 15 તારીખે નલિયા લોહાણા મહાજનના સાનિધ્યમાં કેમ્પ યોજવામાં આવે છે અને તાલુકાની અંદર આ કેમ્પ માટે વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે વોટ્સએપ અને અન્ય પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને દર 15 તારીખે અંદાજિત 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવે છે અને તેમાંથી અંદાજિત 20 થી 25 જેટલા દર્દીઓનો ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે અને તેમને આ વખતે મફત ચશ્મા પણ આપવાનું આયોજન કેસીઆરસી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને અન્ય સંસ્થાઓ કે જે ભોજનની વ્યવસ્થા કરી છે તે લીમડાબેન આસર ટ્રસ્ટ દ્વારા પણ દર્દીઓને અને ડોક્ટરોની ટીમને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા વીઆરટીઆઈ સંસ્થામાં દર વખતે કરી અને સહયોગ આપવામાં આવે છે અને આ કેમ્પ સતત ચાલુ રહેશે જે મહાજન વતી અને કેસીઆરસી સંસ્થા વતી હું ખાતરી આપું છું।